સુરતમાં ડ્રગ્સ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન. ડ્રગ્સ પકડવામાં પોલીસ જો કામ ન કરે તો ગૂગલ પર મારો નંબર છે, મને ફોન અથવા મેસેજ કરજો, હું ત્વરિત એક્શન લઈશ. ડ્રગ્સ પકડવા માટે રાત દિવસ એક કરવી પડે છે ત્યારે પકડાય છે. પંજાબમાં ડ્રગ્સ મુદ્દે શું કામગીરી કરાય તે પૂછજો. દેશના યુવાનોનું જીવન બચાવવાનું કાર્ય આપણે સૌએ કરવાનું છે, માત્ર ટીકા ટિપ્પણીમાં આપણે નથી પડવાનું. ટીકા કરો પરંતુ ડ્રગ્સ વેચાય છે તેની પણ માહિતી આપો. વરાછા, કતારગામ અને મહિધરપુરામાં કડક કામગીરી કરવાની છે. ડ્રગ્સ સામેની લડાઈમાં જે પ્રકારે પોલીસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, ડ્રગ્સ સામે લડીએ છે ત્યારે પકડાય છે. કેમ પંજાબની અંદર, કેમ મુંબઈની અંદર, કેમ અલગ અલગ રાજ્યની અંદર જે ડ્રગ્સના કેપિટલ છે ત્યાં ડ્રગ્સ નથી પકડાતું, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે? આ પાકિસ્તાનથી કોઈ અમજદ ઇસ્માઈલ આપણા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવીને પીઆઈને એમ કીધું કે લાવોમાં 200 કરોડનું લાહોરથી 5 ડ્રગ્સ લાવ્યો છું, તમે સાહેબ જમા કરી લો એટલે હું પકડાઈ જાઉં ને હું જેલમાં જતો રહું, એ રીતે ડ્રગ્સ જમા થાય છે ભાઈ? ડ્રગ્સ પકડવા માટે રાત દિવસ એક કરવી પડે છે ત્યારે આ ડ્રગ્સ પકડાય છે.